અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ભારત સરકાર દ્વારા અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવી અને ત્યારબાદ ભાવનગર વિભાગીય નાયબ નિયામક સ્ટોર ખાતે પહોંચી હતી અને ત્યાંથી વેક્સિન વાન દ્વારા ભાવનગરથી જૂનાગઢ અને જૂનાગઢથી 7480 ડોઝ ગીર સોમનાથ જિલ્લાની વડી કચેરી ઇણાજ ખાતે પહોંચ્યું હતું, જ્યાં આરોગ્ય અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફૂલહારથી તેમજ શ્રીફળ વધાવી લેવામાં આવ્યા હતા અને કચેરીને શણગારવામાં પણ આવી હતી. સરકારની સૂચના મુજબ વેક્સિનનું વિતરણ શરૂ કરવામાં આવશે. પ્રથમ અને બીજા તેમજ ત્રીજા તબક્કામાં વેક્સિન આપવામાં આવશે. હાલમાં આપણે ભારત સરકાર શ્રી દ્વારા આપણને અમદાવાદ એરપોર્ટ ઉપર સૌથી પહેલાં વેક્સિન આવી અને ત્યાંથી ભાવનગર આપણે જે વિભાગીય નાયબ નિયામકનો જે આપણો રિજનલ વેક્સિન સ્ટોર છે ત્યાંથી અમને અત્યારે વેક્સિનના 7480 ડોઝ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ માટે આપવામાં આવેલા છે. વેક્સિન ક્યાંથી કઈ રીતે વાહન દ્વારા લાવવામાં આવી ને કે શું સ્વાગત કરવામાં આવ્યું તમારા દ્વારા? આપણે જે અમારે જે જિલ્લાનું જે વેક્સિન સ્ટોરનું જે વેક્સિન રેફરી ઇન્સ્યુલેટેડ વેક્સિન વાન જે છે એના દ્વારા આપણે ભાવનગરથી જૂનાગઢ અને જૂનાગઢથી પછી આપણે અહીંયા જિલ્લા પંચાયત વેક્સિન સ્ટોર ખાતે વેક્સિન છે એ લેવામાં આવ્યા છીએ અને એની અંદર જે છે અમે અમારી રીતે સ્વાગતની તમામ જે છે એ તૈયારી છે એ કરેલી છે. લોકો માટે શું અપેક્ષા રાખશો, લોકોને શું વિનંતી કરશો? વેક્સિન વહેલી તકે મળવાની છે. હા, અમને અત્યારે હાલ સરકારશ્રીની સૂચના જ્યારે મળશે ત્યારે અમે નીચે વેક્સિનનું વિતરણ કરવાનું ચાલુ કરી દઈશું અને પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કર, ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર કે જેની અંદર આપણા રેવન્યુ તલાટી, રેવન્યુ સ્ટાફ, ડિપાર્ટમેન્ટનો સ્ટાફ છે, પોલીસ સ્ટાફ છે, એ લોકોને વેક્સિન આપશું. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપશું. બ્યુરો રિપોર્ટ, D9 ન્યૂઝ.